મિત્રો, દૂધમાંથી કેલ્શિયમ મળે, ફળોમાંથી વિટામિન્સ મળે અને ભાજી એ આપણા શરીરમાં લોહ તત્વની પૂર્તિ કરે છે. શરીરને તંદુરસ્ત રાખવું હોય તો સમતોલ આહાર લેવો પડે, જેથી આપણને જે જરૂરી છે એ પોષણની પૂર્તિ થઈ શકે. પણ આ પોષણની પૂર્તિ ક્યાંથી થાય છે? જેમ ખેતરમાં જ્યારે બીજ વાવીએ ત્યારથી જ જો તેની યોગ્ય સાર સંભાળ લેવામાં આવે તો જ આપણને સોના જેવો મોલ પ્રાપ્ત થાય છે. બસ એ જ રીતે બાળક જ્યારે ગર્ભમાં હોય ત્યારથી જ જો તેની યોગ્ય સાર સંભાળ લેવામાં આવે તો જ સ્વસ્થ બાળક જન્મે છે. બાળકોમાં પોષણની જરૂરિયાત અને તેની પૂર્તિ માટેની આપણી તૈયારી, આ બે મહત્વના વિષયો પર આજે આપણે વાત કરવાની છે. મિત્રો, યુગો યુગોથી એ સર્વવિદિત છે કે સ્વસ્થ જનેતા સ્વસ્થ બાળક એટલે સરવાળે સ્વસ્થ સમાજ. સમાજ અને રાષ્ટ્રની પ્રગતિનો આધાર માતા અને બાળકના સ્વાસ્થ્ય પર રહેલો છે. અને વાત જ્યારે માતાની, બાળકની અને પ્રજાની સુખાકારીની હોય ત્યારે આપણા બાળપ્રેમી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ સમસ્યાને દૂર કરવા માટે હાકલ કરે જ. અને તેમની એ હાકલ એટલે માતા અને બાળકના કુપોષણ સામેનો જંગ, એટલે સમાન પોષણ અભિયાન અને પોષણ સુધા યોજના. તારીખ 18 જૂન 2022ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમની માતાના આશીર્વાદ લઈને ગુજરાતની માતૃશક્તિને સન્માનિત કરતા અને માતૃશક્તિને વંદન કરતા પોષણ સુધા યોજનાનો વ્યાપ વધારવાની હાકલ કરી અને રાજ્યભરમાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના MMYનો પણ શુભારંભ કરાવ્યો. સ્વસ્થ માતૃત્વ ઓર સ્વસ્થ બચપન સુનિશ્ચિત કરને કે લિયે ગુજરાત સરકારને આજ દો બડી યોજનાએ શરૂ કી હૈ. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના યે સુનિશ્ચિત કરેગી કે ગર્ભાવસ્થા કે દૌરાન ઓર માતૃત્વ કે શરૂઆતી દિનો મેં માતા કો પૌષ્ટિક આહાર મિલે. વહી પોષણ સુધા યોજના કા વિસ્તાર ભી અબ ગુજરાત કે સભી આદિવાસી બાહુલ્ય ક્ષેત્રો મેં કિયા ગયા હૈ. રાજ્યના તમામ આદિજાતિ તાલુકાઓમાં પોષણ સુધા યોજના લોન્ચ કરવામાં આવી અને આ યોજના હેઠળ આદિજાતિ વિસ્તારની મહિલાઓને આવરી લેવાનો લક્ષ્યાંક છે. મિત્રો, વિજ્ઞાન એવું કહે છે કે માતા ગર્ભ ધારણ કરે ત્યારથી લઈ અને બાળક 2 મહિનાનું થાય ત્યાં સુધીના પ્રથમ 1000 દિવસો એ બાળકના ભવિષ્યને નક્કી કરે છે. અને એટલે જ આ પહેલા 1000 દિવસોમાં આંગણવાડીની કાર્યકર્તા બહેનો એ માતા અને બાળક બંનેનું ખાસ ધ્યાન રાખે છે. સ્ત્રીના જીવનમાં સગર્ભા અને ધાત્રી અવસ્થા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ અવસ્થા દરમિયાન માતાના ગર્ભમાં રહેલ શિશુને અને નવજાત બાળકને સ્તનપાન કરાવવા માટે વધુ પ્રમાણમાં પોષણની જરૂરિયાત રહે છે. માતાની આ જરૂરિયાતને પૂર્ણ કરવા રાજ્ય સરકારે પોષણ સુધા યોજના પ્રાયોગિક ધોરણે શરૂ કરેલ છે, જે અંતર્ગત આંગણવાડી ઉપર નોંધાયેલ સગર્ભા મહિલા અને ધાત્રી માતાઓને એક વખતનું સંપૂર્ણ ભોજન આપવામાં આવે છે. આ સાથે આયર્ન અને કેલ્શિયમની ગોળી તથા આરોગ્ય પોષણ શિક્ષણ પણ આપવામાં આવે છે. આંગણવાડી કેન્દ્ર દ્વારા દર મંગળવારે સુપોષણ સંવાદ સભાનું આયોજન કરવામાં આવે છે, જેમાં ગર્ભાવસ્થા દરમિયાન અને ત્યારબાદ ઊભી થતી સમસ્યાઓ અંગે ચર્ચા કરી તેમાં કઈ કાળજી રાખવી તેનો પરામર્શ આપવામાં આવે છે. તેમજ સગર્ભાઓ, બાળકો, ધાત્રી માતાઓ અને કિશોરીઓને આશીર્વાદ સમાન પૌષ્ટિક રાશન કીટ પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત માતાઓને કેલ્શિયમ અને આયર્નની ગોળીઓનું વિતરણ કરવામાં આવે છે. તેની સાથે સાથે માતા અને બાળકોના રસીકરણનું પણ ધ્યાન રાખવામાં આવે છે. અને ખાસ કરીને આંગણવાડીની કાર્યકર્તા બહેનો માતાઓને નાના મોટા સૂચનો આપવાનું બિલકુલ ભૂલતી નથી. એક નજર કરીએ આ યોજનાઓ જ્યાંથી કાર્યાન્વિત થાય છે એ જગ્યા, એટલે કે આંગણવાડીની. આંગણવાડીની બહેનો દ્વારા જ પોષણ સુધા યોજનાના તથા અન્ય વિવિધ યોજનાના લાભો લાભાર્થી સુધી પહોંચે છે. આંગણવાડીની બહેનો મહિનાના 4 મંગળવારની ઉજવણી
મંગળ દિવસ તરીકે કરે છે. પ્રથમ મંગળવારે સુપોષણ સંવાદ કરવામાં આવે છે, જેમાં સગર્ભા માતાને બોલાવી સીમંત વિધિ થાય છે તથા સગર્ભા અને ધાત્રી માતાને કેવો ખોરાક લેવો તેની સમજ આપવામાં આવે છે. બીજો મંગળવાર એટલે બાળ તુલા દિવસ. આ દિવસે આંગણવાડીમાં નોંધાયેલ 0-5 વર્ષના તમામ બાળકોનું વજન, ઊંચાઈ, માપી ગ્રોથ ચાર્ટમાં પ્લોટિંગ થાય છે તથા વાલીને બોલાવી બાળકની યોગ્ય સાર સંભાળ માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. ત્રીજો મંગળ દિવસ એટલે અન્નપ્રાશન, જેમાં 6 માસથી ઉપરના બાળકને ઉપરી આહાર શરૂ કરાવવામાં આવે છે અને ધાત્રી માતાને બાળકને ઉપરી આહારમાં શું શું આપી શકાય તેની સમજ આપવામાં આવે છે. અને ચોથો મંગળવાર એટલે પૂર્ણા દિવસ, અન્ન વિતરણ દિવસ. આ દિવસે 6 માસથી 3 વર્ષના બાળકોને THR વિતરણ થાય છે, જેમાં બાલ શક્તિના પેકેટ દર મહિને આપવામાં આવે છે. 6 માસથી 3 વર્ષના બાળકોને આંગણવાડીમાંથી પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને પૂરક પોષણ મળે છે. આંગણવાડીમાં નોંધાયેલ સગર્ભા અને ધાત્રી માતાને THR માતૃશક્તિના પેકેટ પ્રાપ્ત થાય છે. કિશોરીઓને પૂર્ણા શક્તિ પેકેટ વિતરણ થાય છે. પોષણ સુધા યોજના અંતર્ગત આ દિવસે સગર્ભા માતાને એક સમયનું ભોજન, આયર્ન અને ફોલિક એસિડની ગોળી અને કેલ્શિયમની ગોળી આપવામાં આવે છે. આ ઉપરાંત આંગણવાડી બહેનો સગર્ભા અને ધાત્રી માતાના ઘેર જઈ ગૃહ મુલાકાત કરે છે, તેમના પ્રશ્નો સાંભળે છે અને પરામર્શ કરી પોષણ બાબતે યોગ્ય માર્ગદર્શન આપે છે અને ધાત્રી માતાને સ્તનપાન વિશેની મહત્વની સમજ આપે છે. સગર્ભા અને ધાત્રી માતાઓને આપણે દર મહિને એમના ઘરે જઈ અને ગૃહ મુલાકાત કરીએ છીએ. ગૃહ મુલાકાત દરમિયાન આપણે એમના પ્રશ્નોને સાંભળીએ છીએ અને એમની સાથે પરામર્શન કરીએ છીએ. ખાસ કરીને પોષણ બાબતે આપણે ખાસ એમને સલાહ સૂચન અને માર્ગદર્શન આપીએ છીએ. આંગણવાડીમાં જે પણ પ્રવૃત્તિઓ થાય છે એ તમામ માહિતીના ડેટા આપણે પોષણ ટ્રેકર એપ્લિકેશનમાં આંગણવાડી કાર્યકર દ્વારા એને ઓનલાઈન જ રિયલ ટાઈમ મોનિટરિંગ માટે આપણે એ માહિતી પોષણ ટ્રેકરમાં એન્ટ્રી કરીએ છીએ. યે જો પોષણ સુધા યોજના કા વિસ્તાર હુઆ હૈ ઉસકી નિગરાની કે લિયે મોબાઈલ એપ બનાયા ગયા હૈ. 4-5 સાલ પહેલે દાહોદ, વલસાડ, મહીસાગર, છોટા ઉદેપુર ઓર નર્મદા કે આદિવાસી ક્ષેત્રો કે કુછ બ્લોક મેં પોષણ સુધા યોજના શરૂ કી થી. બીતે સાલો મેં આદિવાસી બહેનો ઓર બચ્ચો પર ઇસકે સકારાત્મક પ્રભાવ કો દેખતે હુએ પોઝિટિવ રિઝલ્ટ મિલે ઉસકે લિયે સભી જનજાતીય જિલો મેં ઇસકા વિસ્તાર કિયા ગયા. ઇસસે હર મહિને લગભગ 1,36,000 આદિવાસી માતાઓ બહેનો કો લાભ મિલેગા. આ યોજનાનો ઉદ્દેશ ગર્ભવતી મહિલાઓ તથા ધાત્રી માતાઓને પોષણક્ષમ આહાર મળે, આદિવાસી અને આદિજાતિની ગર્ભવતી અને માતાઓને કેલ્શિયમ અને આયર્નની ગોળીઓ મળી શકે જેથી સ્વસ્થ માતા અને સ્વસ્થ બાળક થકી ઉજ્જવળ ભવિષ્ય નિર્માણ થાય. યોજનાનો લાભ યોગ્ય રીતે મળી રહ્યો છે કે નહીં તેના માટે એક મોબાઈલ એપ્લિકેશન પણ બનાવવામાં આવી છે, જેના થકી માતાના સ્વાસ્થ્યની દેખરેખ રાખી શકાય. આ યોજનાનો લાભ લેવા સગર્ભા માતા તથા ધાત્રી માતાનું નજીકની આંગણવાડીમાં નામ નોંધાવવું જરૂરી છે. આ યોજનાના સારા પરિણામ મળતા આવનારા વર્ષોમાં તેનો વ્યાપ વધારીને તમામ આદિજાતિ વિસ્તાર તથા જિલ્લાઓના આદિજાતિ ઘટકોમાં અમલીકરણ કરવામાં આવશે. આ યોજના અંતર્ગત અંદાજિત 1,25,000 લાભાર્થીઓને દર મહિને આવરી લેવાનો લક્ષ્યાંક છે, જેના પરિણામે આ યોજના થકી ઓછા વજન સાથે જન્મ લેનાર શિશુઓના જન્મદરમાં ઘટાડો થશે અને માતા અને નવજાતના પોષણ સ્તરમાં સુધારો થશે.
મિત્રો, પોષણ સુધા યોજના એ સાચા અર્થમાં ગુજરાતની મહિલાઓ, નવજાત શિશુઓ, કિશોરીઓ, કુપોષણનો શિકાર બનેલી માતાઓ અને બાળકોના જીવનમાં પોષણ અને સ્વાસ્થ્યનું અમૃત ઘોળ્યું છે અને એટલે જ આપણી આજ અને આવતીકાલ પોષિત અને રક્ષિત બની છે. તો ચાલો આપણે પણ આ પોષણ સુધા યોજનાથી લાભાન્વિત મહિલાઓને મળીએ. મારું નામ સિપાઈ મેઝબી બાનુ સઈદ ખાન છે. હું ટાંકા ટુકાની રહેવાસી છું. હું સગર્ભા છું, 8મો મહિનો છે. હું આંગણવાડીમાં જઉં છું. મને સમજાવે છે કે સગર્ભાને શું કાળજી રાખવી જોઈએ. મને એક ટાઈમનું જમવાનું મળે છે અને આયનની ગોળી મળે છે. તે અમારી લોહીની તપાસ, વજન, ઊંચાઈ બધી તપાસ કરે છે. મારું નામ કટારા અસ્મિતાબેન અમૃતભાઈ છે. હું ભૂતાવાડ આંગણવાડી કેન્દ્ર લાભાર્થી છું. મને આંગણવાડીમાંથી દર મહિને 4 માતૃશક્તિના પેકેટ મળે છે. દર મહિને મારું વજન કરવામાં આવે છે અને ઊંચાઈ કરવામાં આવે છે અને લોહીનો તપાસ કરવામાં આવે છે. મિત્રો, ગુજરાતની માતાઓ, બહેનો અને બાળકોની સુખાકારી એ જ ગુજરાતના વિકાસની સાચી પૂંજી છે. સ્વસ્થ માતા અને બાળક એટલે સ્વસ્થ કુટુંબ, અને સ્વસ્થ કુટુંબ એટલે સ્વસ્થ સમાજ અને દેશ.